स्मितरुचिरपूर्णे स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरन्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે આપણા લોયા ધામની અંદર આપણે એક તો મદ રૂપમિતિ મદ વાની મારી વાણી છે મારું સ્વરૂપ છે એવો શિક્ષાપત્રી અતિ ઉચ્ચતમ ભગવાન જે આપણી સાથે સતત કોન્ટેકમાં રહે છે જેનાથી એવા શિક્ષાપત્રીનો પ્રાગટ્ય ઉત્સવ સાથે સાથે વસંત પંચમીના દિવસે પ્રગટ થયેલા એવા સદગુરુઓ સદગુરુ નિષ્કુળાન સ્વામી અને સદગુરુ ખબર છે તમને બ્રહ્માનંદ સ્વામી અને સાથે આજના પવિત્ર દિવસે મહાસુદ આઠમે પ્રગટ થયેલા સદગુરુ ગોપાળન સ્વામી આ બધાઈનો પ્રાગટ્ય આમ તો દર વખતે એવું થાય કે શિક્ષાપત્રી જયંતિ બ્રહ્માનંદ સ્વામી અને નિસ્કોળન સ્વામી એ ત્રિવેણી સંગમનો ઉત્સવ થતો હોય અને ગોપાળન સ્વામી લગભગ બીજા વીકેન્ડમાં જતા હોય કારણ કે આપણે તો વીકેન્ડમાં જ ઉત્સવ પણ આ વખતે એવું થયું કે એક જ વીકની અંદર ત્રિવેણી સંગમ ને ચાર નદીઓ ક્યાંય ભેગી નહીં થતી હોય અહીંયા આગળ આજે ચારે ચાર ભેગી કરી દીધી મહારાજે લોયાધામની અંદર કે આપણને ચારે ચાર આ તો નદી જેવા નથી સાગર જેવા છે શિક્ષાપત્રી સાગર જેવી ગોપાળાન સ્વામી સાગર જેવા બ્રહ્માનંદ સ્વામી સાગર જેવા અને નિષ્કુળાન સ્વામી પણ સાગર જેવા આપણો સમય ગાગર જેટલો ગાગર જેટલા સમયમાં બધા સાગરોને આપણે થોડા થોડા બધાની અંદર સ્નાન કરવું છે સૌ પ્રથમ આપણે લઈશું શ્રીજી મહારાજે આપણી ઉપર અતિ કરુણા કરી વરતાલની અંદર સંવત અઢારસો ને બ્યાસીની મહાસુદી પંચમીના દિવસે આજથી એકસો ને નેવું વર્ષ પૂર્વે મહારાજે બહુ દયા કરીને શિક્ષાપત્રી લખી શિક્ષાપત્રી ભાષા સદ્ગુરુ નિષ્કોળન સ્વામીએ ગ્રંથ લખ્યો છે એની થોડી કડીયો છે આપણે થોડી ગાય એને થોડીક સમજવા માટે પ્રયત્ન કરીશું કારણ કે શિક્ષાપત્રીની કથા શિક્ષાપત્રી ભાષ્યની કથા પૂજ્યપાદ ગુરુજીએ કરેલી છે હજુ આખી પૂરી થઈ નથી ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુરુજીએ શરૂઆત શિક્ષાપત્રી ભાષ્યની કથાની અમેરિકામાં કરી ત્યાર પછી એ કથાનો દોર આગળ ચાલ્યો વડોદરા ગુરુકુલની અંદર ધનુર્માસ દરમિયાન આપણે પીવડા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે કોઈક ધનુર્માસ એવો આવે કે જેમાં ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથા કરવા માટે લોયાધામ ન્યૂજર્સીમાં આવે ને આની પૂર્ણાહુતિ અમેરિકામાં થાય આની શરૂઆત અમેરિકામાં થઈ છે પૂર્ણાહુતિ અહીં થાય શિક્ષાપત્રી ભાષ્યની કથા ગુરુજીએ બહુ વિસ્તારથી કરી છે એને ખાસ સાંભળજો ખાસ સમજજો અત્યારે આપણે થોડી શિક્ષાપત્રી ભાષાની થોડી કળીઓ ગાસો शिक्षापत्री सुन्दरति तमे सम्भडो म शिक्षा पत्री सुन्दरति तमे सो मन शिक्षा पत्री सुन्दरति तमे सम्भो मोज

લખુ વશિ તાલ મા છે વચન લખુસી તાલ માયા છે લખુસી વર તાલ મા છે વચન શ્રીજી મહારાજે બધા જ કાર્યો કર્યા હરિભક્તો બનાવ્યા સંતો બનાવ્યા અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી આચાર્યોની સ્થાપના કરી શ્રીજી મહારાજે તમામ કાર્યો કર્યા પછી એક વિચાર કર્યો કે લાંબા સમય સુધી મારા આશ્રિતો સુખી રહે મારા આશ્રિતોને ક્યારેય પણ આલોક અને પરલોકમાં દુઃખ ન આવે એના માટે હું કંઈક એવી ગોઠવણ કરું જેનાથી મારા હરિભક્તો સદા સુખી ત્યાં સુધી રાખ્યું ને ત્યાં સુધી ભક્તોની રક્ષા કરી શ્રીજી મહારાજે સૂર્ય ને ચંદ્ર તપે ત્યાં સુધીનું સુદર્શન ચક્ર આપણને શિક્ષાપત્રી રૂપે આપીને ગયા છે કે આપણી સતત રક્ષા કરે આલોક અને પરલોક આગળ મહારાજ જે કે છે દેશ પ્રદેશ માં જે રે રે મારા આશ્રિત જે નર નાર રે દેશ પ્રદેશ માં રે મારા આશ્રિત જે નર નાર રે તમા પ્રત્યે શિખા મન મારે રે પ્રત્યે શિખા મન મારી રે સુખદાયક છે અતિ સારી 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 રે તે લોક પર લોકમાય રે મોટા સુખ ને પામે સદાય રે રયા લોક પર લોક માય રે મોટા સુખ ને પામે સદાય રે સાદા ચાર ઓલાંગી જે વર્તે રે સદા ચાર ઓલાંગી જે વર તેરે સદા ચાર ઓલાંગી જે વર્તે રે કદાચાર ઉલંગી જે વરતે મેલી મર્યાદ માન ને મતે રે મેલી મર્યાદ માન ને મતે રે તો કુબુદ્ધિ વાળ કેવાય રે લોક પર લોકે તે દુઃખી થાય રે રે તો કુબુદ્ધિવાડ કેવાય રે લોકે પર लोके ते दुखी थाय रे माटे मारा शिष्य सहु प्रीते रे માટે મારા શિષ્ય સહુપ્રીતે રે માટે મારા શિષ્ય સહુપ્રીતે રે માટે મારા શિષ્ય સહુપ્રીતે રે વર્તો આ શિક્ષા પત્ર ની રીત રે વર્તો આ શિક્ષા પત્રીની રીત રે વર્તો આ શિક્ષા પત્ર ની રીત રે વર્તો આ શિક્ષ શ્રીજી મહારાજ જે શિક્ષાપત્રીની અંદર લખે છે જે શ્લોકોને આપણે નિત્ય વાંચીએ છીએ એ જ શ્લોકોનું સદગુરુ નિષ્કુળાન સ્વામી આ શિક્ષાપત્રી ભાષા નામનો ગ્રંથ લખીને આખું પદ્યમાં જે ગદ્યમાં છે એનું પદ્યમાં ટ્રાન્સલેશન ગુજરાતી જ છે પણ એને ગાઈ શકાય એવી રીતની શિક્ષાપત્રી ભાષા નામનો ગ્રંથ લખ્યો છે રોજ આપણે શિક્ષાપત્રીને વાંચીએ છીએ શ્રીજી મહારાજના થોડાક આગળના શ્લોકો છે એની ઉપર જ પ્રકાશ કરીશું શ્રીજી મહારાજે કહ્યું આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમને એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથ સર્વ જીવ હિતાવહ કર્યો ફક્ત પોતાના સત્સંગી માટે નહીં લખ્યું મારો આશ્રિત પણ એ શિક્ષાપત્રીની અંદર પશુની પણ ચિંતા કરેલી છે કે તમારાથી જો પશુની સંભાવના ન થઈ શકે તો મારા આશ્રિતે પશુને રાખવા નહીં એને બીજાને આપી દેવા એક પશુની ચિંતા શ્રીજી મહારાજે કરી પોતાના આશ્રિતની દાતન કરવાની ચિંતા શ્રીજી મહારાજે કરી આપણને ઘણીક વખત શિક્ષાપત્રીને પણ ધ્યાનથી આપણે વાંચતા નથી હોતા ઘણીક વખત એવું થાય પૂજાનો ક્રમ હોય પાંચ શ્લોક આમ ઘણી વખત આમ આંગળી જ ફેરવી જતા હોય શિક્ષાપત્રીનો શ્લોક બેઠો બોલવાનો એક કીધો હોય ને તો લગભગ આપણે વર્ષોથી શિક્ષાપત્રી વાંચતા હોઈએ પણ એક શ્લોક શ્રીજી મહારાજના શબ્દોમાં બોલી ના શકીએ ગુજરાતી બેઠું ભાષાંતર બોલી ના શકીએ કારણ કે આપણે એને બહુ ઉપરથી વાંચી જતા હોઈએ ઉપરાંત શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રી શિક્ષાપત્રી છે સ્વામીએ ભાષ્યમાં શ્રીજી મહારાજે લખેલા શિક્ષાપત્રીના શ્લોકોનું પ્રમાણ આપ્યું એમાં ચોત્રીસોથી ઉપર શાસ્ત્રોનું પ્રમાણ સ્વામીએ પોતે ભાષ્યમાં આપ્યું છે શ્રીજી મહારાજે આટલી દયા કરીને મહારાજ કે સદાચારનું ઉલ્લંઘન કરીને શ્રીમદ ભાગવત પુરાણ આદિક સસ્તશાસ્ત્ર તેમને જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્યો પાળે તે મનુષ્ય આલોક અને પરલોકને વિશે મહાસુખિયા થાય છે અને જે સદાચારને ઉલ્લંઘીને વર્તે છે એ આલોક અને પરલોકમાં મહાદુખિયા થાય છે આપણને જો મહારાજ સર્વોપરી મનાયેલા હોય આપણે મહારાજને જો સર્વોપરી જાણતા હોઈએ તો સર્વોપરીના વચન પણ કેવા હોય સર્વોપરી અમેરિકાને જો આપણે મહાસત્તા જાણીએ છીએ તો એની તમામ આજ્ઞાઓને આપણે કેવી રીતે પાડીએ છીએ મહાસત્તાની આજ્ઞા છે એવી રીતે પાડીએ છીએ કારણ કે આપણે એને જાણ્યું છે કે આ દુર્લભમાં દુર્લભ છે અમેરિકા મળવું એ બોલો અમેરિકા મળવું એ બોલતા જ નથી અમેરિકા મળવું એ દુર્લભમાં દુર્લભ છે કન્સ્યુલેટમાં નથી જોયા કેટલા રડે છે આમ તમે તો વિઝા લઈને પીઆર થઈ નહી બેહી ગયા સિટીઝન થઈ ગયા ઓહો કોઈને તમે કહો અમેરિકામાં સેટ થઈ ગયો સાબાસી આપે તમને વાહ નસીબદારો કહેવાય કેને નસીબ વાળો કહેવાય ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટે ને પોલીસવાળા ઊભા રાખ્યા રાખવાય ચાર રસ્તા ઉપર કે ભાઈ બધી વ્યવસ્થા કરે ટ્રાફિક માણસોને આ ઝાઝા રાખવા પડે ઓલા વિસલો મારે હાથ કરે ઊભો રહે કે તો માણસો જોયા છે ને આપણે પણ એવું કર્યું જશે ને આડા આવડા રસ્તેથી ગમે ત્યાંથી નીકળવાનું બોલો અને આ દેશની અંદર પોલીસની લાઈન ને એમ્બ્યુલન્સની લાઈન આખી ખાલી હોય આપણને કોઈ દિવસ એવી ઈચ્છા થાય છે આટલો ટ્રાફિક ચાલો ઓલી બાજુ જતા રહીએ કોની બીક લાગે છે શું આપણે બહુ નીતિવાળા થઈ ગયા એટલે નથી જતા ભારતમાં જઈએ તો આપણે ને આપણે જ એ બાજુ જતા રહીએ અમેરિકામાં આપણે ને આપણે જ થોડાક જો એ બાજુ કોઈ જતા હોય ને તો કે રહેવા દેજો હા ટિકિટ આવશે પોઈન્ટ મળશે લાઇસન્સ જશે એવું વિચારો જે દેશે પોતાની એક ઇમ્પ્રેશન રાખવા માટે એક દેશની વ્યવસ્થાને જાળવવા માટે આટલું બધું આયોજન કર્યું છે તો શ્રીજી મહારાજે આ સત્સંગનું કમ્પ્લીટ બધું વ્યવસ્થિત રહે એની માટે કંઈક આયોજન કર્યું છે અને આપણે બધા એના પાર્ટ છીએ અમેરિકાના વિઝા લેવા માટે તો આપણે ઘણી આજીજી કરવી પડી છે કોઈએ આપણી ફાઇલો મૂકી છે એની આપણે પંદર વર્ષ સુધી વાટ જોવી પડી છે પછી અહીં આવીને કંઈ બેઠું આપણને ખવડાવતી નથી ગવર્મેન્ટ અહીં આવીને કામ કરવું પડે છે શ્રીજી મહારાજે આ સત્સંગમાં આપણને એન્ટ્રી આપી વિચારો તો આ સત્સંગની અંદર લીધા આપણને અને એવું કીધું કે તું મારો છો શ્રીજી મહારાજે આપણી પાસેથી હું ચાર્જ લીધો છે કોઈ શરત પહેલાં ના મૂકી કે તું આવું કરે તો તું હું તને લઉં આવા સર્વરી ભગવાન એને કોઈ શરત ના મૂકી પ્રેમથી દયાએ કરીને લઈ લીધા અને પછી ધીરે રહીને કીધું જો તારે આ લોક ને પરલોકમાં સુખી થવું હોય તો અમારી શિક્ષાપત્રી છે આના પ્રમાણે વર્તજે આમાં કઈ કઠન પડે તો મને કહેજે પણ એક પણ કઠન પડે એવું તમને કોઈ લાગે શિક્ષાપત્રીની આજ્ઞામાં શિક્ષાપત્રી આખી વાંચી હોય એવા કેટલા છે બસો ને બારે બાર શ્લોક વાંચ્યા હોય એવા જીવનમાં એક વખત વાંચી લીધી હોય આખી એવા કેટલા આંગળી ઊંચી કરો તો એક વખત તો વાંચી જ હોય શિક્ષાપત્રી બસ આટલા જ છે સવાર પૂજામાં નથી વાંચતા ફરી કરો હરખી આંગળી ઊંચી મારે જોવું તો પડે ને હા બરાબર છે જેને ના વંચય હોય ને એ લઈ લેજો ને વાંચી લેજો શિક્ષાપત્રીને મહારાજે કહ્યું નિત્ય પૂજા કરવી જો વાંચતા ન આવડતું હોય તો પૂજા કરવી પણ એક દિવસ ખંડિત શિક્ષાપત્રીના પાંચ લોક વાંચ્યા વિના નો જવા ન દેવો અને વાંચવા એકલા નહીં વાંચીને પાછું એને અનુસરવું મહારાજે કહ્યું આ લોકને પરલોકમાં બહુ સુખિયા થાય છતાંય પણ જીવ એવો બુદ્ધિવાળો મારી પાસે એક બે પ્રશ્નો આવ્યા હતા શિક્ષાપત્રીને લખતા જ અને પૂછાવ્યા હતા બહેનોનો પ્રશ્ન છે પણ પૂછાવેલો છે એટલે હું એ જાહેરમાં એની ચોખવટ કરું છું મેં કીધું હતું કે એને જાહેરમાં ચોખવટ કરીશું શિક્ષાપત્રીનો જે શ્લોક છે શિક્ષાપત્રીનો શ્લોક છે એકસો ને શ્રીજી મહારાજે જે લખ્યું છે આજના બુદ્ધિજીવી માણસો જેને માનવા તૈયાર નથી હોતા એવો આ શ્લોક છે અને સ્ત્રી ભક્તોમાંથી આ પૂછાવેલો છે એનો જ જવાબ હું રજૂ કરું છું અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમને વસ્ત્ર પહેર્યા વિના નાવું નહીં અને પોતાનું જે રજસ્વલાપનું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું એના પછીનો શ્લોક છે શ્રીજી મહારાજે જે આજ્ઞા કરી છે વળી રજસ્વલા એવી જે સુવાસિની ને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને વસ્ત્રા દીકને અડે નહીં અને ચોથે દિવસે નહીં ને અડવું આ એકસો ને તોતેર અને એકસો ને ચોમ્મોતેર શ્લોક છે આની ઉપર એક બે પ્રશ્નો એવા આવેલા કે આ શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે આ કેટલી હિતમાં છે આજના યુગમાં એ પાડવી કે ના પાડવી આ તો બધું કુદરતી છે જે વસ્ત્ર વિનાનું સ્નાન કરવાનું લખ્યું છે તો કોઈ વ્યક્તિથી ના થાય બાથરૂમમાં તમે સ્નાન કરતા હો કે ગમે ત્યાં આ એક પ્રશ્ન પુરુષ વિભાગમાંથી પણ આ પૂછેલો હતો આ યુવાનો હોય નાના છોકરાઓ કિશોરો એને પૂછેલો આ પ્રશ્ન કે તમે ક્યારેય પણ ગમે તે જગ્યાએ સ્નાન કરતા હો ક્યારેય પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરાય શરીર ઉપર નીચેના ભાગમાં એક કપડું નાનું પણ પહેરેલું હોવું જ જોઈએ વરુણ દેવતાનું અપમાન છે નિર્વસ્ત્ર ના હોય સૂર્ય દેવ પણ હાજર હોય આકાશ આદિ દેવો પણ હાજર હોય એ સમયે નિર્વસ્ત્ર સ્નાન કરવું બહુ મોટો દોષ છે જે વિદેશની અંદર જનરલી થતું હોય છે પણ શ્રીજી મહારાજની બિલકુલ એ આજ્ઞા વિરુદ્ધ છે વસ્ત્ર સહિત સ્નાન કરવું બીજી વાત એ છે કે જે બહેનોએ મેન વસ્તુ કે ઘણીક વખત ભણેલા વ્યક્તિઓ પુરુષો અને ભણેલા સ્ત્રીઓ એ બે એવું વિચારતા હોય છે કે રજો દર્શન જે થાય છે સ્ત્રીને જે માસિક ધર્મ આવે છે એ તો એક કુદરતી ઘટના છે કુદરતી ઘટનાને ભગવાનનું આપેલું છે એમાં આપણે ત્રણ દિવસ આ કરવાનું સ્ત્રીને આમ દૂર રાખવાની એને અડવું નહીં અહીં કીધું જાહેર કરી દેવું જાહેર કરી દેવું એટલે શું પેપરમાં આપી દેવું જાહેર કરી દેવું એટલે કેતા ઘરની અંદર રહેતા સભ્યો છે એ કોઈ એ સ્ત્રીને અડી ન જાય એટલા માટે એને ગુપ્ત ન રાખવું જાહેર કરવું હવે બુદ્ધિજીવી વર્ગ વિચારે કે આ તો બધું કુદરતી છે સહજ થતું હોય કેવી રીતે પાડવું ઘરની અંદર અને ઘણા પુરુષો હોય એટલું બધું આમ અમને છાતી કાઢીને કહેતા હોય એને ઘેર ગયા હોય ભગત મસાલાના ડબ્બા અરે સ્વામી મેં મસાલાનો ડબ્બો જોયો જ નથી આખી જિંદગીમાં મીઠું મેં ક્યાં ભાડ્યું હોય સ્વામી દાળ ચોખા મને કાંઈ ખબર ના હોય સ્વામી જોયું જ નથી બેઠી થાળી ઉપર જ જમ્યો છું ત્રણ દિવસ વ્યક્તિને ભગવાનની આજ્ઞા પ્રમાણે ખીચડી બનાવીને જમતા ને જમાડતા નથી આવડતી એને કેટલું પાપ લાગે છે એવું અહીં આગળ તમને કહું છું એનાથી કેટલું નુકસાન છે સાયન્ટિફિક અને આધ્યાત્મિક બે માણસ કે મેં કોઈ દાડો જોયું નથી હા કોઈના ઘરમાં વડીલ બેનો હોય જે રસોઈ રાંધી દેતા હોય એ વાત આખી નોખી છે કે એને અમુક ઉંમર પછી આ બંધ થઈ જાય એવા વડીલ માતાઓ હોય જેના ઘરમાં એ પુરુષે ના રાંધ્યો હોય તો ચાલે પણ જેના ઘરમાં યુવાન હોય સ્ત્રીઓ અને એ એવું કે અમે રાંધ્યું જ નથી ને મેં કોઈ દાડો ચોખાનો દાળનો ડબ્બો જોયો જ નથી કદાચ એ સ્ત્રી ભક્તને પાડવું હોય પણ પુરુષ કરવો જોઈએ ને પુરુષ કહેવો જોઈએ ને કે વાંધો નહીં ત્રણ દિવસ હું ખીચડી કરી દઈશ મને દૂરથી બતાવજો જેવું નાખવાનું એવું હું દૂરથી બનાવી દઈશ એવું આ કહેવો તો જોઈએ ને પણ આ તો કે કઈ એવું બધું વિચારવાનું નહીં તાર પાડવું એ પાડ મને આ ડીશ મળી જવી જોઈએ આવા હોય તો ઘણી વખત સ્ત્રી ભક્તોને પાડવું હોય તો પણ ન પડાય યાદ રાખો શાસ્ત્રમાં લખેલી એક પણ વાત ખોટી નથી કરેલા કર્મના બધા જ એક એક પ્રશ્નનો જવાબ આપણે જે તે દિવસે આપવાનો જ છે ભલે શ્રીજી મહારાજના આશ્રિત થઈને બેઠા છે ને કંઠી પહેરેલી છે ભલે આ ભગવા કપડાં પહેરેલા છે પણ મેં કાંઈ ખોટું કર્યું છે તો એનો જવાબ મારે શ્રીજી મહારાજને દેવો જ પડશે તમે કાંઈક કર્યું છે તો તમારે એનો જવાબ દેવો જ પડશે છૂટકો જ નથી માટે શિક્ષા પત્રીને શ્રીજી મહારાજે બહુ આપણને ચેતવી દીધા મારા શિષ્ય તમે ક્યારેય પણ આને ઉલંગતા નહીં સાંભળો નારાયણ મામા ડિવાઇન મિશનના બહુ મોટા એક સદગુરુ જેવા મુક્ત પુરુષ થયા એમણે પંચવર્તમાન નામની બુક લખી છે એ તો પોતે પ્રોફેસર હતા સામાન્ય કાંઈ ગામડાના કોઈ ખેડૂત નહોતા આજીવન એ અને એના પત્નીએ બ્રહ્મચર્ય વ્રત પાડ્યું છે માસીબાજે કહેતાય અને બેય બહુ સ્થિતિવાળા એના આશીર્વાદથી સુખે થયેલા હજારો પરિવાર છે ડિવાઇન મિશન આખી સંસ્થાની સ્થાપના કરી ભગવાનનો સાક્ષાત્કાર હતો આજીવન પતિ પત્ની ઘરમાર્યા ને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું કેવી સ્થિતિવાળા હશે મોટા મોટા પ્રોફેસરોને મોટા મોટા ડોક્ટરોને અને ભગવાન સ્વામેયના આશ્રિત કરેલા છે એ નારાયણ મામા એમની આ બુકની અંદર એમણે જે લખ્યું છે ને એ જ હું વાંચું છું બેઠું સ્ત્રીઓમાં થતા રજો દર્શન માસિકના શુદ્ધિ જાળવવાનો પણ છેલ્લા વર્તમાનમાં સમાવેશ થઈ જાય છે વટલું નહીં વટલાઉ નહીં એમાં યુવા સ્ત્રીઓને રજસ્વલાપનું માસિક ધર્મ સ્ત્રી શરીરમાં હોર્મોન્સના સ્ત્રાવો અને અંડાશયમાં અંડ વિસર્જનની એક કુદરતી પ્રક્રિયા છે કુદરતી ક્રિયા છે તબીબી દ્રષ્ટિએ વિજ્ઞાનની દ્રષ્ટિએ રજસ્વલા સ્ત્રીમાં રજસ્ત્રાવની ક્રિયાની અશુદ્ધિ ત્રણ દિવસ સુધી કહેલી છે દિવસ સુધી જે શાસ્ત્રોમાં પણ શ્રીજી મહારાજે કહ્યું ચોથે દિવસે સ્નાન કરીને શુદ્ધ થાય છે હવે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને કે વસ્ત્રાદિકને આપતકાળ સિવાય અડવું નહીં અને ચોથે દિવસે નાઈને શુદ્ધ થવું આ શાસ્ત્રની આજ્ઞા છે માસિક દરમિયાન હોર્મોન્સના સ્રાવની પ્રક્રિયાને લીધે શારીરિક અશુદ્ધિની સાથે સ્ત્રીના માનસિક ફેરફારો થતા પણ વૈજ્ઞાનિકોએ નોંધ્યા છે આ એમને બુકમાંથી લખેલું છે વાંચીને લખેલું છે અનુભવથી લખેલું છે માનસિક હતાશા થવી સ્વભાવ ચીડિયો થવો મનની એકાગ્રતામાં ઊનપ આવવી કોઈ કાર્યમાં ચેન ન પડવું સ્મરણ શક્તિમાં થોડી ઉનપ જણાવી વગેરે માનસિક ફેરફારો થોડે ઘને અંશે થાય છે આ સ્ત્રીમાં માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી અશુદ્ધ અને વિસ્મય વિસ્મય તરંગો વહે છે છે જે તે સમય નીકળતા તરંગોને અને આંદોલનોને સામાન્ય ભાષામાં સ્ત્રીનો ઓછાયો કહે છે ઓછાયો અને ઓછાયા માટે સદગુરુ નિષ્કુળાન સ્વામીએ પ્રકરણ એકસો ને છ ભક્ત ચિંતામણીનું એની કડી બાવીસમી એ કડી બાવીસમીમાં સદ્ગુરુ નિષ્કુળાન સ્વામીએ સ્ત્રીના ઓછાયા વિશે લખ્યું છે નારી ઓછાએ અહી અંધ થાય નારી ઓછાએ ઘા ન રૂજાય એ જે સ્ત્રીનો ઓછાયો રજસ્વલામાં એ હોય ત્યારે એને ઓછાયો કહેવાય એ ઓછાયાની તીવ્ર અસરથી આસપાસનું ક્ષેત્ર વિસ્મય થાય છે એને લઈને અનાજ અને અથાના પણ બગડે છે સર જો તે અસર હેઠળ આવી જાય રજસ્વલા સ્ત્રી હોય અને ત્યાં નજીકમાંથી જો સર્પ પસાર થાય તો સર્પ પણ અંધ થઈ જાય જે નિષ્કુળાન સ્વામી લખેલું છે નારી ઓછા એ અહી અંધ થાય નારી ઓછાએ ગાન રૂજાય નિષ્કુળાન સ્વામીના વચન અને એ વચનમાં જેને વિશ્વાસ ના આવે જેને આ વૈજ્ઞાનિકો કે છે એના વચનમાં વિશ્વાસ ના આવે જેને શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કે એના વચનમાં વિશ્વાસ ના આવે અને એક આળસના કારણે એક પ્રમાદના કારણે એક આ લોકની અંદર કોકની સાથે સેટ થઈને આ દુનિયાની અંદર સરસ રીતે રહેવામાં આ મુક્તો આવું લખીને ગયા કોના માટે હું જાણું છું કે આપણા લોયાધામ પરિવારની અંદર આ ધર્મ પળાય છે પરંતુ ક્યાંક કાચપ રહેતી હોય તમે ભણેલા ગણેલા છો સ્ત્રી ભક્તોમાં ને પુરુષ ભક્તોમાં તમે કોમ્પ્યુટર એન્જિનિયર હો મેડિકલનું ડૉક્ટરનું ભણેલા હો લોયરનું ભણેલા હો પણ યાદ રાખો શાસ્ત્રમાં તમે આંધળા છો આ દુનિયાની તમે ગમે એટલી ડિગ્રી મેળવેલી હોય પણ આધ્યાત્મ માર્ગની અંદર એ ડિગ્રીની તમારી બુદ્ધિની અને શાસ્ત્રને કોઈ લેવા દેવા નથી તમારી બુદ્ધિ કે મારી બુદ્ધિ શાસ્ત્રથી આપણે લાખો ગાવ છેટે છીએ બુદ્ધિનો વિષય જ નથી આધ્યાત્મિકતા એ શ્રદ્ધાનો વિષય છે મોટા પુરુષોએ લખ્યું એટલે સાચું છે માટે કોઈને પાડવામાં આળસ હોય તો મેં એટલા માટે આ વાત અહીંયા આગળ આજે કાઢી છે કે આ સ્ત્રી ભક્તનો પ્રશ્ન હતો મને બહુ અગત્યનો લાગ્યો કારણ કે મને એવું લાગ્યું કે અમે કદાચ બીજી બધી વાતો કરતા હોય એમાં બધા પાડવામાં તૈયાર હશે પણ આ વાતમાં ક્યાંક કાચપ રહેતી હશે સત્સંગમાં આ બાબતની અંદર ક્યાંક એવું રહેતું હશે કે ચલાવી લો ચાલે છે વર્ષોથી ચલાવ્યું ભલે વર્ષોથી ચલાવ્યું પણ આજે મારી વાત સાંભળ્યા પછી હજુ સાવધાન થઈ જજો જો નહીં થવામાં આવે તો હું તમને એ પણ કહું છું કે કેવું પરિણામ એનું આવે છે નહીં થવામાં આવે તો આપણે ભલે સત્સંગમાં છીએ છતાં પણ એનું પરિણામ શું આવશે એ પણ અમને હું તમને આગળ એક ચરિત્ર આગળ લખે છે નારાયણ મામા જ્યારે સ્ત્રીની અંદર આ રજો દર્શન થાય છે ત્યારે સ્ત્રીઓને સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા મલિન અને આસુરી તત્વોથી પીડા થવાનો સંભવ વધી જાય છે માટે શારીરિક શુદ્ધિની સાથે પ્રભુની પ્રાર્થના અને નામ સ્મરણ કરવાની આવશ્યકતા છે સેરિક નામના એક વિખ્યાત ડોક્ટરે પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી નીકળતા વિસ્મય તરંગો હાનિકર્તા છે આવે વૈજ્ઞાનિક પદ્ધતિથી લખે છે રજસ્વલા સ્ત્રીના હાથમાં રાખેલા ફૂલનું કરમાઈ જવું તેના હાથમાં મૂકેલા દેડકાના હૃદયની ગતિ મંદ પડી જવી અને તારનો પ્રયોગો દ્વારા કાઢ્યા છે આ સમય દરમિયાન જો તે સ્ત્રી પોતાના પતિનો કે અન્ય પુરુષનો કોઈનો પણ શંક કરે તો ખોડ ખાપનવાળી જન્મે છે એવી ચેતવણી પણ આપેલી છે પ્લિની નામના એક રોમન લેખક એને નોંધ્યું છે કે રજસવાલા સ્ત્રીના સ્પર્શથી દૂધ અનાજ અને અથાણા વગેરે જલ્દી બગડી જાય છે અમેરિકન પ્રોફેસર શીખ ઓગણીસો ને એકવીસની અંદર જે એડિશન બહાર પડેલું છે અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ મેડિસિન એની અંદર એમને નોંધ્યું છે કે રજસ્વલા ના શરીરમાં પ્રબળ વીસ હોય છે તે જો હરિયાળી ઉપર એટલે કે લીલા ઘાસ ઉપર ચાલે તો આજુબાજુના ફૂલ પાંદડા વગેરે કરમાઈ જાય છે અને ફળો સડી જાય છે પ્રાચીન મિસર પ્રજામાં પણ રજસ્વલા એકાંતમાં રહેવું એવો રિવાજ છે પારસી અને ઇસ્લામ ધર્મમાં પણ રજસ્વલા સ્ત્રીઓને શુદ્ધ ગણાતી નથી યહુદી ધર્મમાં પણ સાત દિવસ સુધી રજસ્વલા ધર્મ પાલનનો નિર્દેશ છે આટલા પ્રમાણો એ સહિત હજુ તો ઘણું છે પણ મેં તમને આ એટલા માટે કીધું કે મને ખબર છે કે મારે બુદ્ધિજીવી આગળ રજૂ કરવાનું છે એટલે હું આ મેં જ્યારથી વાંચ્યું હતું ત્યારથી મને હતું કે ક્યારેક આપણા ભક્તો આગળ હું રજૂ કરીશ આ વાત કે જેનાથી આપણી અંદર કાચપ હોય આપણે આખી દુનિયાને નથી સુધારવી અને આની અંદર કંઈ ત્રણ દિવસ સ્ત્રી અશુદ્ધ છે એવું નથી વસ્તુ એ સમજવાની છે શ્રીજી મહારાજે જેને જે શરીર આપ્યું છે એ શરીરમાં જે ધર્મો શ્રીજી મહારાજે લખ્યા એ પાડવાના છે એ પાડવાના છે એના કારણે કાંઈ સ્ત્રીનું અપમાન નથી થયેલું ત્યાં પરંતુ એ આપણા બધાની રક્ષા માટે છે અને આ ધર્મ જેટલો દ્રઢ પાડવામાં આવશે એટલો સત્સંગ વધશે નુકસાન ઓછું થશે જાનબાઈ છાપરી ગામને એની કથા છે જાનબાઈને રોજ સત્સંગ કરવા માટે જાનબાઈ પાસે એક સ્ત્રી આવતી બ્રહ્માનંદ સ્વામી છાપરી ગામમાં ગયા બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે કોઈ સ્ત્રી જાનબાઈના ઓરડામાં જાય છે અને સ્વામીને શંકા ગઈ કે કોઈ પુરુષ હશે જાનબાઈ તો સંખ્યયોગ વર્તમાન પાડતા હતા થયું કોઈ પુરુષ જો આવી રીતે જતો હશે જાનબાઈની વાત છે કે તો પોતે લગ્ન કર્યા નથી વર્તમાન પાડે છે જો પુરુષ હશે તો સત્સંગનું નામ બગડશે જાનબાઈના ભાઈને કીધું જો ભાઈ બે દિવસથી હું અહીં રોકાયો જોઉં છું જાનબાઈના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને જાય છે તપાસ કરજે જૂઠો બીજે દિવસે એનો ભાઈ રાત્રે ઊભો જાનબાઈ ઓરડામાં છે દૂર થી જૂઠો જોવે છે કોઈ બાઈ અંદર ગઈ સફેદ કપડાવાળી અંદર ગઈ આખા ઓરડાની અંદર ક્યાંય બારી કે હતું જ નહીં એક જ દરવાજો તો પછી બેય અંદર હસે વાતો કરે એટલે જૂઠાએ દરવાજો ખકડાવ્યો બેન દરવાજો ખોલ જાનબાઈ કે ભાઈ અત્યારે શું છે અત્યારે શું છે કેમ દરવાજો અત્યારે રાત પડી તને ખબર છે શ્રીજી મહારાજની આજ્ઞા છે એકાંતને વિશે ભાઈ બેન એને પણ ના રહેવું તો અત્યારે હું દરવાજો નહીં ખોલું અત્યારે રાત્રિનો સમય છે જૂઠો કે બેન તું દરવાજો ખોલ નહીં તો હું તોડી નાખું છું અને જૂઠાએ દરવાજો તોડવાની પ્રક્રિયા કરી ત્યારે જાનબાઈને દરવાજો ખોલવો પડ્યો જાનબાઈએ દરવાજો ખોલ્યો અંદર કોઈ હતું નહીં સીધું જૂઠાએ જાનબાઈના ગળા ઉપર તલવાર મૂકી બેન જો તાર લગ્ન કરવા લે પણ કંઈ ફજેતી થાય ને એવું હોય તો કહી દેજે કોણ તારા ઓરડામાં આવ્યું તું બોલ કોણ હતું અહીં તું કોની ભેગા હસતી હતી કોની ભેગા તાળીઓ લેતી હતી જાનબાઈ કે ભાઈ અહીં કોઈ હતું જ નહીં જૂઠું ના બોલીશ મેં અંદર આવતા જોયું છે તને હસતા પણ જોયું છે તું વાતો કરે છે એ બધું મેં સાંભળ્યું છે સત્સંગની વાતો કરતી હતી ભક્તાની થઈને કયો પુરુષ અહીં આવ્યો હતો અને ત્યારે જાનબાઈને અતિ પેલો જૂઠો બોલે છે બહુ જ બોલવા લાગ્યો ત્યારે અચાનક ત્યાં પેલી સ્ત્રી પ્રગટ થઈ અને સ્ત્રી કે ભાઈ જાનભાઈ તો દેવી જેવી છે એને કંઈ ના કહેતો તું કોણ હું લક્ષ્મીચંદ શેઠની પત્ની છું લક્ષ્મીચંદ શેઠની પત્ની તમે તો વૈષ્ણવ છો તમે તો રોજ મંદિરે જતા રોજ મંદિરમાં જઈને પ્રદક્ષિણાને માળા કરતા તમે કેટલો ધર્માદો ને કેટલા સાધુઓને જમાડ્યા છે તો તમે હજુ અહીં છો બે વર્ષ થઈ ગયા તમારે મરે તો હું ભૂત થઈ છું અને ભૂત થવા પાછળનું મારું કારણ એટલું જ છે બધું જ મેં કર્યું છે દાન કર્યું છે ધર્માદો કર્યો છે પ્રદક્ષિણાઓ કરી છે માળા કરી છે મંદિર ગઈ છું રોજ મંદિર હવા ગઈ છું આરતી કરી છે પણ મારી એટલી જ ખોટ હતી કે મેં રજસ્વલા ધર્મ નથી પાડ્યો પણ આ જાનબાઈનો સત્સંગ કરું છું અને જાનબાઈ મને વાયદો કર્યો છે કે હું અંતકાળે તમને ધામમાં લઈ જઈશ મારી ભેગા અને જાનબાઈનો જયારે અંતકાળ આવે છે ત્યારે જાનબાઈ એ ભૂતળીને પણ ધામમાં લઈ જાય છે પોતાની આરે પણ ભૂત કેમ થવું પડ્યું રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો એટલે બાકી બધું જ કર્યું હતું આટલા એક દ્રષ્ટાંતથી હરિચરિત્ર ચિંતામણીના ભાગ ત્રીજામાં છેલ્લે થી બીજું આખ્યાન જાનબાઈનું છે અને એની અંદર આ વાત છે આટલું શાસ્ત્રો પોકારીને કહેતા હોય અને પછી આપણે બુદ્ધિજીવીઓ થઈને ફરતા હોઈએ આમાં શું આમાં શું આમાં શું શું આવે શું પાડવાનું શું કરવાનું એ તો મૂરખ છે એ સ્ત્રીઓ હોય તોય મૂરખ છે ને પુરુષ હોય તોય મૂરખ છે જે ધર્મને પાડવાની જરૂર છે એને આપણે પાડવું જ પડે ક્યારેય પણ મીઠી વાતોથી આપણો ક્યારેય ધર્મ દ્રઢ નહીં થાય તમે બધા નિષ્ઠાવાળા છો રોજ દાન ધર્મ તો કરો છો અને તમને જો સાચી વાત અમે ના કહીએ તો અમે ગુનેગાર કહેવાય તમારા વખાણ કરીને ખાલી છૂટા પડી જઈએ તમારી ધર્મમાં કાચપ હોય અને તમારી ધર્મની કાચપને કાઢવા માટે કડવી વાત જો તમને ન કહીએ અને એનું જ્યારે તમને પરિણામ દેખાય તેથી તમારો નિશાસો અમને લાગે કે આ સાધુએ અમને કીધું નહોતું તેદી પણ જો તમને કીધેલું હશે તો અમે છૂટા અમે એટલા માટે છૂટા કે અમે કહી દીધું પાડવાની ફરજ તમારી છે અમારી કહેવાની ફરજ છે અમારે અમારા ધર્મ પાડવાના છે પણ તમારા ધર્મ તો તમારે જ પાડવા પડશે જે અગત્યના છે અતિ અગત્યના ડુંગરી લસણનો ધર્મ શ્રીજી મહારાજે કહ્યું જાતિએ કરીને બ્રાહ્મણ હોય તે કોઈ પણ ચર્મવારી ન પીવું ડુંગરી લસણ આદિ અભક્ષે વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેને કોઈ પ્રકારે ન ખાવું આ વાત જ્યારે કોઈ વાંચે ત્યારે તરત એમ કે આ તો બ્રાહ્મણો નહીં ખાવાનું આપણને ક્યાં ના પાડીશ પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના અંતમાં કીધું કે આનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથો થકી આવું કીધું છે થકીના અંતમાં તો શ્રીમદ સત્સંગીજી શિક્ષાપદ્રી ભાષ્યમાં પણ લખ્યું સત્તાનંદ સ્વામી કે બ્રાહ્મણ એકલા નહીં વૈષ્ણવ માત્રથી ના ખવાય વૈષ્ણવ માત્રથી આ તો લગ્નમાં ગયા હોય ડુંગરી લસણ નથી ખાતા પણ પંજાબી શાક છે બીજું તો બધું દૂધીનું ને ટીંડોડાનું ને એમાં પંજાબી શાક છે ખબર જ હોય કે પંજાબીમાં હોય જ કોઈક આવ્યું લાગ્યું ખરું પણ કે ટેસ્ટ આવે જમીલો કોક પછી આવે એટલે તમે ભગત થઈને આમાં તો લસણ અરે મને ખબર જ નહોતી આવે આજ તો અડધું ખાઈ ગયો ખાઈ જઈએ પૂરું ખાય આવી રીતે તો કેટલી વખત આપણે આપણી જાતને છેતરતા હોઈશું ડુંગરી અને લસન જે વૈષ્ણવ શિક્ષાપત્રી ભાષ્ય કે છે સત્સંગી તો ઠીક વૈષ્ણવ માત્ર રામ કૃષ્ણ કે કોઈ પણ સાત્વિક દેવી દેવતાને માનતો હોય શાસ્ત્રો એમ કે છે જે જાણી જોઈને ડુંગરી અને લસન ખાય છે જે વૈષ્ણવ એ ગાયનું માંસ ખાય છે એ કોઈ દી ખોટું કેમ થશે મહાપુરુષોનું લખેલું વચન ખોટું કેમ થશે તે ઘણા દોરડાએ કે ભગવાને બનાવ્યું કેમ એક છોકરો આટલો આવે તો અહીં ઉપર એના બે ભાઈઓ આયા છે આજે મારી મારી ભેગા ત્યારે કોઈ બેઠું હશે ધીમંતભાઈ કોઈ બેઠા હતા ખબર ને કેવો લોયર જેવું મારી અમે આર્ગ્યુમેન્ટ કરતો હતો મેં કીધું ડુંગળી લસણ ના ખવાય તું છોડી અરે ખાવા જ પડે આટલો જ છે પણ જબરો અહીંયા આગળ અહીં પેલી કડી બોલતો હતો એ બહુ સુરવીર છોકરો છે સ્વામી ખાધા વિના કેમ ચાલે ખાવું જ પડે હું તો નાનો હતો ત્યારે મેં કહ્યું હજુ નાનો જ છે મોટો ક્યાં થઈ ગયો છે હજુ કેડે આવે એટલો છે તો મોટો ક્યાં થઈ ગયો છે મન કે નાનો સોમી નાનો હતો ને ત્યારથી ખાવ છું મેં કીધું નાનો જ છે તું હજુ બાર વર્ષનો હતો મોટો થઈ ગયો બોલો જેવા આર્ગ્યુમેન્ટ કરે મને કે ડુંગરી બનાવી શું કરવા ભગવાને મેં કીધું આને કોકે તો જ્ઞાન દીધું જ છે આવું નહીં તો આવા આર્ગ્યુમેન્ટ મારી સામે ના કરે પણ આને કોઈક મોટો લોયર મળ્યો છે ધીમંતભાઈને પૂછો અડધો કલાક મારી જોડે એટલી બધી રકઝક એને પછી એની એક એક્ઝામ હતી ફોન આવ્યો મને મેં કીધું તને એટલે હું હાચું કહું છું તો કે કહું એક્ઝામ હતી મને કે સ્વામી એક્ઝામમાં ઇન્ડિયા થી હમણાં નવો આવ્યો છે એટલે મેં કીધું આ વાંધો નહીં ભગવાન પ્રાર્થના કરીશ પણ પાસ તો તું તો જ થાય કે તારે ડુંગળી લસણ છોડ દેવા પડે તો કેવું તો કે જો પાસ થઈ જઈશ તો છોડી દઈશ મેં કીધું સોદો કરીને એક દિવસમાં ફરી નહીં જાય ને પાછો બીજે દિવસ મને કે ના 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 ફરું મેં કીધું પછી તું પહેલા જ મને એવું કીધું બહુ જ મન થાય ના રહેવાય ના રહેવાય તો કે ના છોડી દઈશ સ્વામી નહીં ખાવ પણ એને મને સીધો આર્ગ્યુ શું કર્યો ભગવાને બનાવ્યું કેમ તો આવા હોય છે ને ભગવાને શા માટે બનાવ્યું હાર્ટ માટે બહુ સારું છે આના માટે બહુ સારું છે ભાઈ બીજું ઘણું સારું છે હાર્ટ માટે એ એક જ સારું છે એવું કોને કીધું ભગવાને ઝેરે બનાવ્યું છે કોઈ પીવેશ ભગવાને ધતુરોય બનાવ્યું છે કોઈ પીવેશ ભગવાને દાકડાનું દૂધેય બનાવ્યું છે કોઈ કાઢીને પીવે છે ત્યાં કેમ અટકી જાય સિંગડીઓ વસના કઈ બનાવ્યો છે ભગવાને કોઈ કાઢીને પીવે છે જ્યુસ કે આલો પી જઈએ ડુંગળી અને લસણ તમોગુણ વધારે તો ઠીક છે તમોગુણ તો બીજાથી વધતો હોય આજે તમે બહુ તેજાના મસાલા નાખો તો તમોગુણ એમાંય વધે રજોગુણ એમાંય વધે પણ ડુંગળી અને લસણનું મેન કાર્ય એ છે કે જે દોષ આપણામાં હોય ને એની ઉપર એ પ્રહાર કરે ને ડબલ કરે વિકૃતિ માનો કામ આપણામાં વધારે છે તો કામને વધારે ધક્કો મારે ક્રોધ હોય તો ક્રોધને વધારે ધક્કો મારે જે દોષ હોય એ દોષની વિકૃતિ ઉપર ડાયરેક્ટ એની અસર છે એટલે જેને ભગવાનને પાંબુ હોય તમામ શાસ્ત્રો ના પાડે છે એકલું આપણો સ્વામી સંપ્રદાય નહીં કોઈ પણ શાસ્ત્ર લો તમે પૃથ્વી પરનો તમામ શાસ્ત્રો ના પાડે છે એના કારણે તો કોઈ સાત્વિક દેવી દેવતાના કોઈ પણ મંદિરમાં ડુંગરી લસણવાળો થાળ ભગવાનને ધરાવાતો નથી આ તો લોકો ખાલી આપણને કે તમે સ્વામી વાળા તમે જ ના ખાવ અમે જ ખાઈએ ભાઈ તું કોના વાળો કેને તું કોને માને તું કૃષ્ણને માને છે રામને માને છે શંકરને માને છે તારા ભગવાનને ક્યાંય થાળ ધરવાય ડુંગળી લસણ વાળો પૂછો ને તારા ભગવાન કેમ નથી ખાતા શ્રીમદ ભાગવતી ના પાડે છે ગીતા ના પાડે છે બધા જ ના પાડે છે નીચ લોકોનું ભોજન કીધું છે યવન લોકોનું ભોજન કીધું છે યવન યવન એટલે નીચમાં નીચ એવા લોકોનું ભોજન ગાયનું માંસ કોણ ખાય એનું ભોજન કીધું છે આ તો ટેસ્ટ માટે મસાલામાં થોડુંક જ આવે છે પાંચ ગ્રામ જ છે નો પ્રોબ્લેમ થવા દો પિઝા બનાવો ઓહો કેટલું છે આ દસ ગ્રામ તો કાંઈ ના કહેવાય આટલી મોટી ડબ્બીમાં બીજા મસાલા કેટલા છે થોડું નાખો ભગવાન કે દીકરા હું નાખું ત્યારે જોજે તું અત્યારે નાખી લે એમ ના માનશો કે સ્વામિનારાયણ બહુ સરળ ભગવાન છે સરળ છે આવીને ઉભા રહેશે પણ ભઠ્ઠીમાંથી કાઢશે ને તેથી પોકારી આપણી બૂમે બૂમ કઢાઈ નાખશે એવા છે જાણી જોઈને કર્યું છે ને તો મરી જ ગયા આપણને ભઠ્ઠીમાંથી કાઢશે જ જમના હાથમાં નહીં આપે પણ જ્યારે ભઠ્ઠીમાંથી કાઢવા હશે ને ત્યારે બિલકુલ દયા પણ નહીં રાખે દયા એટલી જ કરશે આમ તું પ્રોસેસમાંથી બહાર નીકળ પછી દયા ત્યાં સુધી કંઈ દયા નહીં સૂર્યના લોકમાં તપાવશે ને ખરે ખરા અહીં આગળ ઇન્ડિયા જાઓ ને ખાલી ઉનાળામાં એપ્રિલ મેમાં ગયા હોય ને પછી ભગત આવે ને પંદર માં ભગત કેવું લાગ્યું અરે સ્વામી વાત જવા દો ગરમી એટલે વાત જવા દો સ્વામી ઝાડા થઈ ગયા ઉલટી થઈ ગઈ કેટલી ગરમી કેટલી ગરમી તે સૂર્યના લોકમાં મૂકશે સ્વામિનારાયણ તે દી કોઈને કહેવાશે કેટલી ગરમી અહીં સૂર્યનો તાપ તો કેટલે દૂરથી આવે છે તો અહીં ગરમીને ઓયમાં સૂર્યના લોકમાં જ નાખશે સૂર્યની ભઠ્ઠીમાં સીધા નાખશે તો ચોખ્ખો કરવો પડશે કુંજ ત્યાં થશે ત્યારે એન્ટ્રી નહી આપે ગુરુજીને કહેશો ગુરુજી સંતો ગુરુજીને સંતો હામે વાટ જોઈને ઊભા હશે જેમ પેલા ઇમિગ્રેશનમાંથી આમ પાસ થઈને આમ હામે લેવા ઊભું રહેવું પડે ને કોઈને આપણને જવા જ પ્લેન ઉધી લેવા ઇમિગ્રેશનનો સિક્કો વાગે પછી તમે બહાર ઊભા હો આથી શૂટકેશ લઈ લો એમ ઓલી બાજુ ઊભા હશે કારણ કે ભઠ્ઠી સ્વામિનારાયણની છે એટલે પ્રોબ્લેમ કાંઈ નથી સેફ જ છે જીવ નીકળી જવાનો પણ તો અહીં તાપ સહન કરીએ થોડો કેવો સહન મન ને થોડો તાપ આપીએ ભાઈ મન કેટલા જન્મોથી રખડાય છોડ ને આવે સ્વામિનારાયણ ભગવાન કે એવું કરવા દે ને મને કરાવો તો અહીં એટલો તાપ રાખીએ કા પછી તૈયારી રાખીએ ઉપર સૂર્યના લોકમાં અને બધા લોકમાં તપાઈ તપાઈને બહાર કાઢશે ચોખ્ખા કરી નાખશે હા પ્યોર સોનું બનાવશે બિલકુલ ભાગ રહેવા દે એટલા તો દયાળુ છે મહારાજ કેવા છે બોલો ખરા દયાળુ છે મહારાજ કે મારો ભગત એને હું કોઈ દી એનું અહિત કરવા જ ના દઉં અહીં નથી કર્યું તો ચોક્કસ હું કરાવીશ દીકરા હું કરવા તું ભૂલેશ પણ મહારાજ પૂરબિયા ભગવાન છે કયા ભગવાન છે પૂરબિયા ઉત્તર પ્રદેશ છે ને એ પૂરબિયા કહેવાય અને પૂરબિયા છે ને જે ધાર્યું હોય ને એ કરે પાર કરે આ સંપ્રદાયના મોટા મોટા નથી જોતા ઝઘડા ધારીઓ કરે એમ શ્રીજી મહારાજ કે હું તો પૂરબીઓ ભગવાન છું એક એક વાતનો લેખો લઈશ અત્યારે તો તમારા પ્રારંભ માથે લઈને તમને ગાડીઓમાં બધે ફેરવું છું લેર કરાવું મારું પ્રારંભ ભોગવો છો પણ કાંઈ આડું ઓવડું કરો છો ને બધું પડે પડું લખી રાખું છું અને પછી વાત ત્યારે આપણે બી એકલા જોઈશું મહારાજ કે તે દી આપણે કરશું બધું માટે વાલા ભક્તો થોડા સાવધાન થઈને શ્રીજી મહારાજની અમુક આજ્ઞાઓ કે જે આજ્ઞાઓ આપણને ભગવાનથી બહુ દૂર કરે છે એને પાડીએ લોકની મોબતમાં બહુ ના પડીએ અહીંયા આગળ મહારાજ છેલ્લે કે છે મારી વાની તે મારું સ્વરૂપ રે મનો આદરે સહુ આનો પરે મારી વાની તે મારું સ્વરૂપ રે મનો આદરે સહુ આનો પરે મારી વાની તે મારું સ્વરૂપ રે મનો આદરે સહુ આનો પરે वाणी ते मारु स्वरूप रे मनो आदरे सहु होुप रे एम ने जे नार रे रहे जे नर नार रे एम ने जे नर नारे ન રહેર ના રે દેતો અમારા સંપ્રદાય બાર રે દેતો અમારા સંપ્રદાય બાર રે તો અમારા સંપ્રદાય બાર રે તો અમારા સંપ્રદાય બાર રે રહો એ રીતે સહુ મારા જન રે મન ગમતું ન કરો કોઈ દાન રે રહો રીતે મારા જન રે કા કરો ન કરો કોઈ ધન રે એ મારા હો પોશન વામ રે રહ પુરૂષની વામ રે પામો ધર્મ અક્ષર મોક્ષ કામ રે પામો ધર્મ અર્થ મોક્ષ કામ રે સજાનંદ ગુરુ યે વિધિ રે શિક્ષા પત્રી અનુ પામ કીધી રે रे शिक्षा पत्री अनुपम दिरे पत्री गिरवाना एक रहे वाती रे पत्री गिरवान एक कहवा वाती रे पत्री गिरवाना एक कहे वाती रे पत्री गिरवान एक कहवा वाती रे पर भाषा करी गुजराती रे पर भाषा કરી ગુજરાતી રે તે પર ભાષા કરી ગુજરાતી રે તે પર ભાષા કરી ગુજરાતી રે મહારાજે કહ્યું આ મારી વાણી છે મારું સ્વરૂપ છે એટલે શિક્ષાપત્રીની જે આજ્ઞા લોપે છે એ કોના સ્વરૂપનો છેદ ઉડાડે છે મહારાજના સ્વરૂપનો માટે વાલા ભક્તો શિક્ષાપત્રીની જે જે આજ્ઞા છે મહારાજે જે કીધી છે એને પાડવી આ મેં તમને જે બે પ્રશ્નો અગત્યના હતા ને મને બહુ અગત્યના લાગ્યા કે જેની અંદર મને હજુ એવું લાગે છે હૃદયમાં મને એવું છે કે બધા બધું પાડે જ છે છતાંય પણ મને જ્યારે આમ અંદરથી કાંઈક એવું લાગે કે હજુ આ બાબતોમાં ક્યાંક કાચું હશે એવું મને થતું હોય મારી કાચપ છે કે મારો એટલો વિશ્વાસ ઓછો કહેવાય તમારી પર એટલે મને વાત કરવાની અંદરથી પુનઃ પુનઃ પ્રેરણા થયા કરતી કે આ વાત હું એકવાર રજૂ કરી દઉં એટલે હું છૂટો થઈ જાઉં આ મને ઘણા સમયથી રટાતું હતું પણ મારી પાસે કોઈ એવો સમય આવતો નહોતો એમાં પ્રશ્ન આવ્યો સમય આવ્યો યોગ આવ્યો એટલે મેં આજે રજૂ કરી દીધું હવે બાકીનું કોને સમજવાનું છે તમારું તમે પાકા હો તમે આમાં બધી જગ્યાએ વ્યવસ્થિત હો તો મને માફ કરજો મારા હૃદયમાંથી આવ્યું એવું કીધું અને જો તમે એટલો મારો તમારા પર વિશ્વાસ ઓછો કહેવાય અને જો તમે પાડતા હો ના પાડતા હો તો પાડવાનું શરૂ કરજો આટલું શિક્ષાપત્રી જયંતિએ શ્રીજી મહારાજને આપજો આગળ વસંત પંચમીના દિવસે બીજા સદ્ગુરુ પ્રગટ થયા આપણા સદ્ગુરુ નિષ્કુળાન સ્વામી વૈરાગ્યની જે મૂર્તિ મારી ભેગા ગાજો વૈરાગ્યની જે મૂર્તિ હમેસ જેની છે જગતથી વિરક્તિ સહજાનંદ પ્રભુની ચરણ રજને ચહે છે મુદાથી જૈને શ્યામ વખાને અમથી ડગે મુનિયા કદાપી નિષ્કોડાનંદ સ્વામી તવ ચરને વંદુ બંધુ રુદાથી સદગુરુ નિષ્કુડન સ્વામી સંવત અઢારસો ને બાવીસની મહા સુધી પાંચમને દિવસે આજથી બસો ને એકાવન વર્ષ પૂર્વે સ્વામી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શેખપાટ ગામની અંદર રામજીભાઈ અને અમૃતબા એ પવિત્ર દંપતી એમને ત્યાં પ્રગટ થયા હતા બાળપણનું નામ લાલજી સુથાર હતું તમે આ કથાઓ ઘણી વખત સાંભળી છે લાલજી સુથારમાંથી જ્યારે લગ્ન થયા ત્યારે બે દીકરાઓ હતા શ્રીજી મહારાજે ભૌમિયા તરીકે લાલજી સુથારને લીધા આધોઈ ગામ જ્યાં પોતાના સાસરાનું ગામ હતું શ્રીજી મહારાજ કે અહીં ભિક્ષા માંગ્યાઓ ભિક્ષા માંગ્યા અને ત્યારે ભિક્ષા માગવા જવાનું સાસરાના ગામમાં જમાઈને કેમ પહોંચાય મહારાજ કે ઓળખે ને એવા કરી મૂકીએ અને દી શ્રીજી મહારાજે આધોઈના પાદરમાં પોતાના સાસરે જ્યાં કન્યાને પરણવા ગયા હતા એ ગામના પાદરમાં નિસ્કુળ લાલજી સુથાનને મુંડી અને ત્યાં આગળ ભગવા કપડા પાડ્યું નિષ્કુળાન સ્વામી ભિક્ષા ગયા તે ઘરવાળા પિયર હતા છોકરાઓ બે ન્યાજ હતા આને જઈને ભિક્ષા માગીને તે વોઇસ કઈ બદલાઈ જાય મૂંડો કરાવે તો અવાજ બદલાઈ જાય ફેસ બદલાઈ જાય ખાલી ઉપર મૂંડો હોય પણ જે આ તો પતિ છે ને કેટલું ધારીને જોયું હોય તરત જ દેખાય કે આ તો એ જ છે ઓહો કે તમે નિસ્કુળન સ્વામી જો તમે તમે મુક ભિક્ષા આપી દે ભિક્ષા લેવા આવ્યો પણ આ બે છોકરાનું હું આમ પગમાં નાખ્યા સ્વામી કે ભિક્ષા આપવા તાર છોકરા તાર રાખવાના હું છું બે જન્મ આપેલો હતો પણ સ્વામી એને મૂકી પછી ગરવડન લાગ્યો તો વૈરાગ્યની મૂર્તિ છે સ્વામી ભિક્ષા લઈને ગયા શ્રીજી મહારાજે નિષ્ફુળન સ્વામી બનાવ્યા સ્વામીની કેટલો વૈરાગ્યની મૂર્તિ કહેવાય સ્વામી મોરાર ચરણદાસ દાસ કરીને પોતાનો શિષ્ય હતો સ્વામી ધોલેરાના મહંત હતા ત્યારે સ્વામી સવારમાં પૂજા કરવા બેઠા પૂજા કરી અને મહારાજ સ્વામીએ લીલી દ્રાક્ષ મહારાજને ધરાવેલી સૂકી એ દ્રાક્ષ ધરાવી દ્રાક્ષ ધરાવીને સ્વામીએ પૂજા પતી એટલે પાંચ દાના મોઢામાં મૂક્યા તે બાજુની અંદર એક જ્ઞાલ સેઠ બેઠા હતા હરિભગત એને જોયું એટલે એને થયું કે સ્વામી દ્રાક્ષ જમતા લાગે છે અને આમાં કેવું હોય જે જમતો ન ને એને જમાડવાનો બદન મહિમા તમે રોજ જમો તમને કોણ પૂછે કે જમશો હું જમશો ખબર જ છે કે આ તો ફ્રીજ ખોલીને લઈ લેવાનો છે અને તમને જમાડવાનો આવે ના હોય મૂકીને ઊંઘી જાય ફ્રીજમાંથી મૂક્યું છે ગરમ કરીને માઇક્રોવેવમાં જમી લેજો હોઈ જાય અને બરાબર છે ને એમને હવાર જોબે જવાનું હોય તમે રાતે બે વાગે આવતા બધું એવું ગોઠવવું પડે તમારો સંસાર જેમાં હાલે જ બરાબર છે સ્વામીએ પૂછ્યું સ્વામીને પેલા ન્યાલ શેઠે જોયું ને કે સ્વામી જમે હવે વૈરાગ્યની મૂર્તિ જમે આને થયું મારી દ્રાક્ષ કામ લાગી જાય મૂળજી એનો છોકરો એમ કે જા પાંચ કિલો દ્રાક્ષ લે સ્વામી માટે પાંચ કિલો હુકી દ્રાક્ષ નો પડો લઈને ઓલો આવ્યો ને સ્વામી પાસે મૂક્યો અને સ્વામીએ જોયો સ્વામી કે મોરાર ચરણ મારી પૂજા લાવો પૂજા મગાવી પૂજા મગાવીને અંદર પેલી હુકી દ્રાક્ષ જે ડબ્બીમાં હતી ને થોડીક રોધ ધરાવવા માટે ભગવાનને એ લઈને ડબ્બી જ નાખી દીધી ઉકરડામાં પેલો ન્યાલ શેઠ તો જોયા જ કરે હામાં બેઠો સ્વામી આ હું કર્યું સ્વામી કે તે મને ખાતા જોયો ત્યાં લાવ્યો ને જ્યાં હાથથી હું આવે માનસિમ દ્રાક્ષ ધરાવી મારે તારો પડો ના જોયો ઉપાટ આવા વૈરાગ્યની મૂર્તિ હતા નિષ્ફુળન સ્વામી જનની ની જીવો રે ગોપી ચંદની એ કીર્તન બનાવ્યું અને ત્યારે ધોલેરાના કોઈ અમલદાર ને થયું કે આ કીર્તન બનાવવા વાળા કેવા હશે જાવ સ્વામી તો ત્યાં ચૂનો પીલતા હતા અને ત્યાં આગળ આવ્યા સ્વામી ને પૂછે નિસ્કુળાંત સ્વામી કોણ એને સાંભળેલું ધોલેરાના મહંત છે મહંત તો ક્યાં બેઠા હોય તમને કોઈ દી ગાદી બેઠા નહીં તો તમને કેમ ખબર હોય કે મહંત ગાદી બેઠા હોય અને તમને મને એ આશ્ચર્ય લાગે છે કે તમને ખબર છે કે મહંત ક્યાં બેઠા હોય બોલો તો તમે કોઈ મહંત થવા તૈયાર કેમ નથી થતા હાલો તમે આવો મહંત કરી દઈએ તમને મહંત ગાદીએ બેઠા હોય બધા ખબર છે પણ ગાદી ઉપર કોઈ તૈયાર થતું નથી આને સાંભળેલું કે મહંત ગાદી હોય વિચારેલું અનુમાન કરેલું ક્યાં છે નિષ્કો સ્વામી કે મહંત અંદર આવશે ગાદીએ જાઓ અને અમલદાર તો અંદર જઈને બેઠો સ્વામીને પેલા ચૂનો બધું ધૂળ ને બધું ઉડેલું એટલે સ્વામી આમ બધું સાફ કર્યું સાફ કરીને સ્વામી ત્યાં જઈને બેઠા બોલો કે ભલા કે મારે નિષ્કુળાન સ્વામીને મળવું છે મંદિરના મહંતને સ્વામી કે હું જ તમે નિષ્કુળાનંદ ધોલેરાના મહંત સાચું નથી લાગતું કે મને તમે ના હો જનની જીવો રે ગોપીચંદનું પદ તમારું સ્વામી કે આ મારું અમલદાર મણી તો છે પણ રજે ભીંજાયેલી છે કે મણી તો એ જ છે તું જેને ગોતવા આવ્યો આવા નિષ્કુળન સ્વામી એમનું પ્રાગટ્ય વસંત પંચમી થયું આવા તો ભાવવાળા સંતોને તાળીઓથી બતાવ્યો નિષ્કુળાન સ્વામી નું પદ જો કોઈ વાંચે ને ગમે એવો લગ્ન કરવા જતો હોય ને પણ જો નિષ્કુળાન સ્વામી નું પદ વાંચે ને તો લગ્ન કરતો પાછો વળી જાય સ્વામી સ્વામીનો વાંચીને તો કેટલા સાધુઓ થયા છે સંપ્રદાયમાં એવા પછી કોક બખ્તર પહેરીને બેઠા હોય કે ગમે એટલા યમદન મારો તો એ કાંઈ થાય જ નહીં કાંઈ ના થાય અમનાથ સાડા સાત પોણા આઠે આરતી થઈ જય સદગુરુ સ્વામી આજનો શનિવાર પૂરો સ્વામીએ જે કીધું એ સ્વામી ક્યાં ગયા ઉપર તે બધું જ લઈને ગયા જેટલું કીધું એટલું જે કાગડિયા લઈને આવ્યા હતા એ તો સ્વામી લઈ ગયા એટલે પાડવાનું કોને ધન્યવાદ છે તમને અને તમે વિચારો કે અમે આટલું જાણીએ છીએ છતાંય પણ આવીને બેહીએ છીએ તો અમારો આભાર માનો અમને ખબર હોય કે અમે આટલા અથોડા ઝીકીશું આટલા ઘન મારીશું આટલું બધું કરીશું ત્યારે અમને ખબર હોય કે માંડ કોક એવો આવશે સ્વામી તમે વાત કરી હતી ને ભૂલ થઈ ગઈ હતી હા આવે સુધરીશ એવું તો કોક જ આવે નહીં તો લગભગ કોક એવું આમ બીજાને કહેતું હોય ને સ્વામી આજ વાત કરી સુધારો કરવો જોઈએ માની લો કે આજે અમને મેં ધર્મની વાત કરી કોઈ બે બેનો ભેગા થયા બે ભાઈઓ ભેગા થયા અત્યાર સુધી નહીં પણ હવે સ્વામીએ આટલું બધું કીધું કરવું પડે બીજો શું કે સંતોનો ધર્મ છે સંતો નો કેવું એ તો સંતો નો અરે ધર્મ નહી સંતો નો ધંધો છે એવું કરી દે આપણે તો ગ્રસ્તા જેમ રહેતો હોય એમ જ રહેવાનું સંતો તો કે સંતોને કેવું પડે શું કરે બિચારા કોણ બિચારા આવું પણ થાય આ બધું મેં સાંભળેલું છે એટલે કહું છે તમારે વચ્ચે નથી આવ્યો પણ જે તેદી તમારી વચ્ચે જ બેઠો તો ને જેથી તેદી તો આ સંસારની અંદર જ હતા ને તે દિવસે આમ તમે આમ સત્સંગની અંદર કોઈ સાધુઓ વાત કરીને ઊભા થાય ને અને પછી બધા વાતો કરતા હોય ને આપણે નાના હોય પણ સાંભળ્યું હોય આ સંતોનો તો ધંધો છે સંતોનો તો ધર્મ છે જાને સંતોને સંતોને જાને પગાર મળતો હોય આ કરવાનું સંતોનો ધંધો નથી સંતોનો ધર્મ છે સંતો પોતાનું ધ્યાન ભજન છોડીને પણ જીવનું હિત કરવા માટે કડવી વાત પણ ઔષધની જેમ પાઈ છે કારણ કે જીવને સંતને પોતા સમાન બનાવો છે એના માટે કરે છે માટે દરેક વસ્તુને તમને યાદ એટલા માટે ના રે તમે કઈ લખો નહીં સભા પૂરી થઈ જાય પછી કઈ લખો નહીં એટલે હરેક સેટરડે તમને નવું લાગે અમે જૂનો જ માલ લઈને આવ્યા હોય ને તો એ તમને કેવો લાગે અમારે નવો માલ કાઢવો જ ના પડે એકનો એક જ માલ આલ્યા કરે વેચાતો જ ના હોય તો એ જ સેમ્પલ બતાવવો પડે ને આ સેમ્પલ છે લો ભાઈ આ સેમ્પલ અને તમે દર વખતે અમને છે ને કોનીએ લઈ લઈશું હા સ્વામી સરસ માલ છે લઈ લઈશું પારો રે સારો અમારો ભગત જબરો લઈ લેશે લઈ લેશે લઈ લેશે પાંચ વર્ષ નીકળી ગયા હજુ માલ નથી વેચાયો એવું નથી તમે ઘણું બધું લો છો પણ આ તો ક્યાંક કાચપ રહેતી હોય ને એટલે પાછો હું પુનરાવર્તન કરીને વારે વારે તમને વાત ભૂલાડી નથી દેવા માંગતો તમને યાદ રહે કે સંતો ખાલી ઘણી વખત હસાવતા હોય કંઈ કહેતા હોય પણ તમારી અંદર કાચપ રે એની બળતરા અમને બહુ હોય અમને ખબર પડે ને કે અમારા પરિવારનો ગુરુજીનો આ હરિભગત આ જગ્યાએ કાચો છે તેની બળતરા અમને બહુ થાય કારણ તમે તમારું સર્વસ્વ અર્પણ લોયા ધામને કર્યું છે એટલે તમે ગુરુજીના કહેવાયો છો એટલે તમે આ સંતોના કહેવાઓ છો એટલે જો ના કહેવાતા હોત

જોઈને ગાજો આપણે દરેક સંતોને વંદન કરવું છે બ્રહ્માનંદ મુનિ કવિ અતિ ભલા જે શીઘ્ર કાવ્યો કરે હે તે હાસ્ય રસે હસાવી હરીને ધ્યાને છબી તે ધરે जेने श्याम सखा समान गणिने राखे समीपे सदा एवा ब्रह्म ब्रह्ममुनि मुनी मुनीन्द्रपदने वन्दुजवन्धुमुदा एवा ब्रह्म ब्रह्ममुनि पदने

પિંગળ શાસ્ત્રનો અભ્યાસ નાની ઉંમરમાં કરેલો શ્રીજી મહારાજ પાસે જ્યારે ગઢપુરમાં આવ્યા ધન્ય ધન્ય ઘડી એમના પૂજ્ય શ્રીજી સ્વામીએ કીર્તન ગાયું ત્યારે આવ્યા ત્યારે એમની જે જાહો જહાલી હતી કેવી જહાલી દસ દસ કિલો સોનું કેટલા ઘોડા કેટલા હાથી કેટલી સંપત્તિ કેટલા પાયદળ કેટલા સેવકો રાજાઓના આપેલા અને ત્યારે તો હજુ ભર જોવાની હતી પણ એક શ્રીજી મહારાજને મળ્યા બધું જ છોડી અને ભગવી કંથા પહેરી લીધી જ્યારે પોતાના માં ને બધા લેવા માટે આવે છે એમને તો ખબર નહોતી છોકરો રોકાઈ ગયો એ તો શ્રીજી મહારાજ ને વસ કરવા આવ્યા હતા મહારાજ ઓગાડી દીધા ને લેવા ત્યારે સ્વામીને થોડુંક હૃદય પીગળ્યું ત્યારે શ્રીજી મહારાજ કે લાડુદાન કોણ માં મા હું કોઈ માં નહીં બીજી અને પછી સ્વામીને જયારે મહારાજ મોઢું ફેરવે ત્યારે સ્વામીએ ગાયું ભરી સભામાં ભુદરજી તમે માડી થયા છો મારા રે બેટા ને એ તે બોલાવો મોઢું કેમ ફેરવ્યું છે ત્યાગીમાં કોઈ સખા હોય સ્વામી હતા હતા મોરબીની અંદર ગયા ઘોડાને નિષ્કામી કર્યો છે થપાટ મારીને આટલી સ્થિતિ વાળા હતા બ્રહ્માનંદ સ્વામીના ચરિત્રો ઘટપુરનો ઓલો વાન્યો તો જમદૂત લેવા આવ્યા સ્વામી આરે હેદ હતું મહારાજારે વિરોધ થઈ લો જમદૂત લેવા આવ્યા જમદૂત લેવા આવ્યા ત્યારે એને યાદ કર્યું બ્રહ્માનંદ સ્વામી બચાવજો ત્યાં તો સ્વામી આવ્યા અને જમદૂત ભાગી ગયા મહારાજ પાસે આવ્યો મહારાજના પગમાં પડ્યો મહારાજના પગમાં પડીને કે મારી રક્ષા કરજો હા જમદૂતને ફરી ના મોકલતા મહારાજ કે સાંભળ તને તો અમારી યારે વિરોધ થઈ ગયો હતો પણ તારી રક્ષા કોણે કરી તો કે બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે એમની હારે યતરાગ છે તો એ જમદૂત નહીં આવવા દે આવા સદગુરુ શ્રીજી મહારાજ જેની ભેગા હેત કરવા છે જે પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ હતા ત્યારે ગઠપુરની અંદર શ્રીજી મહારાજે મંદવાડ લીલાને ગ્રહણ કરી ત્યારે બ્રહ્માનંદ સામે ચેલેન્જ આપી હતી જ્યાં સુધી બ્રહ્માનંદ ગટપુરમાં હોય ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનને કે તમે ભલે સર્વોપરી રહ્યા પણ હું હોઈશ તમારી આરે ત્યાં સુધી તમારી તાકાત નથી કે આ શરીર છોડીને જાઓ જાઉં તો ત્યાંથી પાછા લાવું આટલી સ્થિતિવાળા મહાપુરુષ શ્રીજી મહારાજને આ પૃથ્વી પરથી તિરોધાન લીલા કરવાનો સમય થયો ત્યારે વિચારો બધા પરમહંસોને પાસે મહારાજ રાખી શકે એક બ્રહ્માનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજને કપટ કરવું પડ્યું જૂનાગઢનું મંદિર અધૂરું છે જાઓ સ્વામીને અંદર તો ખબર પડી કે પ્રોબ્લેમ કરશે આ કાળીઓ મને છેતરવાનો છે પણ શું કરે આજ્ઞાને આધીન થઈને જવું પડ્યું ગયા અને શ્રીજી મહારાજે તિરોદાન લીલા હંકેલીને કહી દીધું બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદની વાત જ ના જોતા એના આવતા પહેલાં મારો કર નાખજો નહીં તો મને ભય છે કે જો મા એ આવી ગયો અને મારો અગ્નિદાહ ના થયો પેલા તો મને પાછો લાવશે આટલી તો શ્રીજી મહારાજને જેની ભય લાગે એવા બ્રહ્માનંદ સ્વામી કેવી તાકાત હશે પુરુષમાં કેવી તાકાત સ્વામી જયારે રાજસ્થાનની અંદર જતા હતા અને ઊંટ ઉપર સ્વામી બેઠેલા હતા અને પછી આગળ જતા ઘોડા ઉપર બેસવાનું થયું પછી પગપાળા ચાલવાનું થયું બહુ ઉપવાસો થઈ ગયા હતા સંતો ભેગા અને સ્વામી ત્યારે કાદવની અંદર રણમાં ચાલતા હતા અને એ વખતે ચાલતા સ્વામીને મૂર્છા આવી ગઈ ત્યારે સંતો જે હતા બાજુમાં એને સ્વામીને પકડી લીધા થોડી વાર રહીને સ્વામી ભાનમાં આવ્યા બ્રહ્માનંદ સ્વામે વરદાન આપ્યું જ્યારે હું ધામમાં જઈશ ત્યારે તમે જેટલા સાધુઓ છો એ બધા મારી બાજુમાં હસો અને સ્વામી જ્યારે મૂડીનું મંદિર બાંધે છે ને ધર્મશાળા બાંધે છે ને સ્વામીએ નક્કી કર્યું કે હવે મારે ધામમાં જવું છે ત્યારે સ્વામીએ જેટલા સાધુઓએ સ્વામીને ત્યાં જાળવ્યા હતા ને બધા સાધુઓને બોલાવ્યા સ્વામી એક એકનું નામ દીધું કે ત્યાં મને જેને જાળવ્યો તો તમે બાજુમાં હતા ને તમે હતા ને તમે હતા ને દરેકને બોલાવી અને જેટલા હતા હવે ક્યારે ધામમાં જવાનું શું જવાનું છે તો મહાપુરુષોને ખબર હોય પણ દરેકને બોલાવીને બધા સંતોની વચ્ચે સ્વામી ધામમાં ગયા હતા એવા યતિ પુરુષ એ બ્રહ્માનંદ સ્વામીના ચરણોમાં પણ આપણે વંદન કરીએ આગળ આજનો દિવસ મહા સુધી આઠમનો સદ્ગુરુ ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય સદ્ગુરુ ગોપાળન સ્વામીના ચરણોમાં વંદન કરીએ સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતની પ્રીતિ માટે પ્રયત્ને સોધી વેદાંત તત્વો સકળ ગ્રહી લીધા જેમ સિંધુથી રત્ને આદિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનતની ટાળી કીધી સમાધિ ગોપાળાનંદ સ્વામી સકળ ગુણ નિધિ બંધુ માયા અબાધિ સદગુરુ ગોપાળન સ્વામી એટલે સંવત અઢારસો ને સાડત્રીસ ની સાલમાં શ્રીજી મહારાજ પ્રગટ થયા એ જ સાલમાં મહા સુધી આઠમ આજના જ દિવસે બહુ ભાગ્યશાળી આપણે કે શનિવારનો દિવસ અને ગોપાળન સ્વામી જેવા મહાપુરુષનો પ્રાગટ્ય દિવસ આજે સ્વામી સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામમાં મોતીરામ ઠાકર અને કુશળા દેવી એવા પવિત્ર દંપતી થકી પ્રગટ થયા હતા આજથી બસો છત્રીસ વર્ષ પૂર્વે ખુશાલ હતા ત્યારથી જ પરચાઓ પૂરતા નિષ્કુળાન સ્વામી એકસો ને બેતાલીસનું પ્રકરણ અમનાથ પૂજ્ય શ્રીજી સ્વામીએ ગાયું આખું પ્રકરણ સ્વામીના જીવન ઉપર લખ્યું અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ભક્ત ઉપન્યા કામ યોગી પૂર્વના જન્મના જેને વાલા સંગે હતી વાલ અક્ષર ધામમાંથી જ્યારે પૃથ્વી પર આવવાનું શ્રીજી મહારાજે નક્કી કર્યું ત્યારે મહારાજે સ્વામીને કીધું તમે પહેલા જાઓ પછી હું આવું છું અને અઢારસો ને સાડત્રીસમાં સ્વામી પહેલા આવ્યા મહારાજ પાછળ આવ્યા જે ગોપાળન સ્વામીએ આ સંપ્રદાયની અંદર પ્રગટ થયા તે દિવસથી ઈશ્વર્ય જ ઐશ્વર્ય બતાવ્યા છે એક સ્વામીનું નાનું આખ્યાન હું કહું છું સ્વામી જ્યારે વરતાલની અંદર હતા અને ત્યારે વર્તાલની પાસે જોડ ગામ એ જોડ ગામના હરિભક્તો બધા ત્યાં સ્વામી પાસે આવ્યા પાટીદારો અને ત્યાંનો એક ભક્ત હતો ભૂલો ભગત એને સ્વામીને કીધું સ્વામી ગામ પધારો ને જોડ સ્વામી કે તમે જોડમાં મંદિર તો કરતા નથી મંદિર કરો ને કે ત્યારે ભૂલો કે સ્વામી મુસલમાનો વધારે છે ને એનો વિરોધ બહુ છે સ્વામી કે મુસલમાન હોય કે ગમે તે એનો શું ભાર છે ચાલો હું આવું છું આપણે મંદિર કરવું છે ને વરતાલની બાજુમાં જોડ ગામ છે તમે જાઓ ને રસ્તામાં જ આવે સ્વામીને ગાળું લઈને બધા તેડવા આવ્યા પછી સ્વામી પોતાની સાથે સાત સિત્તેર માણસોને કડિયાને લઈને જોડ પધારે સ્વામી ગામને પાદરજીને ડેરો નાખ્યો સ્વામી ભૂલા ભગત સાથે જગ્યા જોવા નીકળ્યા ને જગ્યા ગામ હતી ને જે હવે ગામધની મુસલમાન એની જગ્યા હતી ને સ્વામી કે અહીંયા જ આપણે મંદિર કરવું છે બોલો ભૂલો ભગત કે સ્વામી આ ગામનો આગેવાન છે અને આની આરે પ્રોબ્લેમ થાય બહુ ઝઘડાખોર છે અહીં ના કરાય સ્વામી કે નહીં આ ગામની જાહેર જગ્યા છે ને ને એ એ તો એને છે છે આપણે જ મંદિર કરવું અને પછી સ્વામીએ ત્યાં પાયો નાખવાનું આમ ચિત્રી દીધું સ્વામીએ પોતે પાયો નાખવાનું ચાલુ કર્યું પેલા ભૂલા ભગત ના પાડે સ્વામી કે તો હું ચિંતા કરે હું બેઠો છું ને અને સ્વામીના વચને પછી બધા મંડી પડ્યા સ્વામીની આજ્ઞા પ્રમાણે સંતો હરિભક્તો બધા સેવા કરવા માંડ્યા ખબર ગામ ધનીને પડી પાંચ સાત સ્ત્રીઓને લઈને આવ્યો મુસલમાનો લઈને સ્વામી પાસે આવે ને સ્વામીને કેવા લાગ્યો આ કોના કેવાથી જગ્યા કરો છો સ્વામી કે મને કોણ તું કેવા વાળો સ્વામી છે ને જેવો હોય ને એવું કરતા હામે હતા એવા જુનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીને પેલો રંગીલદાસ બહુ હેરાન કરતો મંદિર કરવામાં તે સ્વામી કે સ્વામી બહુ હેરાન કરે રંગીલદાસ સ્વામી એક બગલનો વાડ વાળ તોડીને કે આ રંગીલદાસ કે તે ગોળું ભડક્યું તરત જ ગયો ગોપાળન સ્વામી આરે જેવો તો કોઈ બાથ જ ના પીડે સ્વામી કે તું કોણ મને વાળો કે આ કોની જગ્યા છે અમે અમે સાધુ છીએ છીએ સબ બધી ભૂમિ ભગવાનની છે ભગવાનના ઓલાને કીધું કીધું એટલે કે હું આ એનો સત્તાધારી છું સ્વામી કે અહીં સત્તા મારી છે ગામ કે મારી જગ્યા છે સ્વામી કે ભલે તારી જગ્યા હોય પછી મુસલમાને બાયોને કહ્યું જાઓ સાધુનો ઉપવાસ પાડો એટલે બધી સ્ત્રીઓ સાધુ પાસે ગઈ જેવાય સાધુ પાસે સ્ત્રીઓ ગઈ અને તરત જ સ્વામીના સંકલ્પથી એક નાગ નિસર્યો બધા આગા પાછા નિસર્યા ગામ ધનીની છોકરીને જ નાક કરડ્યો નાક કરડ્યો ઉપાડીને દાટવા લઈ ગયા દાટીને પાછા ઘેર આવ્યા અને વિચાર થયો કે આપણા ગામમાં સ્વામીનું મંદિર નહીં કેમ કે ત્યાં તો નગારા વાગે ને ઝાલરો વાગે એ સાંભળીને કબરોમાંથી બધા બેઠા થાય આપણા હુતેલા આવો વિચાર આવ્યો વિનાશકાળે વિપરીત બુદ્ધિ કે ને એવો વિચાર આવ્યો એટલે પાછું મંદિરનું કામ ચાલતું હતું તે અટકાવવા આવ્યા ત્યારે ભૂરિયો નાગ નીકળ્યો ને ભાડીને સૌ ભાગ્યા ગામધની પાછળ ભૂરિયો નાગ દોડીને ફેનો મારવા મળે ભૂરો નાગ છે આજે પણ ગામના લોકો કે છે કે નાગ આજુ પણ ક્યારેક દર્શન આપે છે ત્યાર પછી અહીં આગળ કથા પતે એટલે હું કહું પછી એ પાછળ દોડ્યો એટલે પેલા હાથમાં હોકો લઈને પડી ગયો પછી તો એના છોકરાને કરડ્યો ભૂરીઓ નાગ ગામધનીના છોકરાને છોકરી ગઈ છોકરાને કરડ્યો જગ્યાનો ધણી સ્વામી પાસે આવીને આવ્યો સ્વામીને કે મારા છોકરાને ભલા થઈને જીવાડો સ્વામી કે જો હાંભળ લેખ કરી દે કે અમે કોઈ દિવસ માથાકૂટ નહીં કરીએ આ મંદિરમાં તો તારો છોકરો જીવે ઓલા લેખ કરી દીધો કરાર થયા છોકરો જીવતો થયો જગ્યાનો લેખ કરી આપ્યો પછી ભૂલા ભગતે કીધું સ્વામી આ મંદિર આ લોકોનું નક્કી નહીં ગમે ત્યારે સ્વામી કે આવે તો તું જો ભૂરીઓ નાક સેવા મૂક્યો છે સ્વામી મંદિર કરીને જતા રહ્યા અને પછી પાછી આની બુદ્ધિ બગડી કે આ તો આપણા ગામમાં મંદિર કર્યું સ્વામી વાળા ફરી તોડવા માટે આવ્યા અને જ્યારે મુસલમાનોનું ટોળું ફરી આવ્યો ત્યારે ભૂરિયો નાક પાછળ દોડ્યો મુસલમાનનો હોકો પડી ગયો અને પછી પેલો ભૂલા ભગતને કે ભૂલા તારા નાગને પાછો વાળ અને ત્યાં ભૂલા ભગતે એક હાકોટો માર્યો પાછો વડ ભૂરિયા પાછો વડ ત્યાં તો ભૂરિયો પાછો વળી ગયો કેવો સિક્યુરિટી ગાર્ડ બોલો ગોપાલન સ્વામીના ના ઐશ્વર્યથી આવા તો ગોપાળન સ્વામીના અનેકા અનેક પરચાઓ છે સ્વામી પાસે વરતાલની અંદર એક હરિભગત આવ્યો એક રમુજી દ્રષ્ટાંત બહુ સરસ છે એક હરિજને આવીને સ્વામીને પ્રાર્થના કરી સ્વામી હું વ્યવહાર દુર્બળ છું કંઈક કૃપા કરો અને આવા ખબર પડે ને કે આ સ્વામીના આશીર્વાદથી આટલું કામ થાય છે સ્વામી નવરાજના રહેવા દેવા સમાજ રહેવા જ ના દે નવરા ફાઇલોની ફાઇલો મૂકે જ રાખે હવે ગોપાળન સ્વામી પછી આવ્યા સ્વામીને કે હું દુર્બળ છું કાંઈ કૃપા કરો તો સુખ થાય સુખેથી ભજન થાય સ્વામી કરવો તો શું કીધું શું કરવું છે શું ભજન પણ કેવું ભજન માગે છે સ્વામી એ કહ્યું કેટલું દ્રવ્ય હોય સંતોષ થાય ત્યારે એને કહ્યું દસ હજાર રૂપિયા ને તો ઠીક એ જમાનામાં કેટલા દસ હજાર સ્વામી કે સાંભળ પછી વધે નહીં હા દસ હજાર એટલે વર્ષે દસ હજાર ફિક્સ પછી નહીં વધે તો સ્વામી એક કામ કરો ને લાખ સંકલ્પ કરતો ને ભજન કરવું છે આને સાના માટે સુખ લેવા આવ્યો છે બોલો તો ભજન કરવા દસ હજાર લાખ રૂપિયા એટલે શું કહેવાય પછી નહીં સ્વામી દસ લાખ નો સંકલ્પ કરો ને કે સ્વામી કે જો દસ લાખ રૂપિયા થાય તો માળા તું માળા ફેરવે ખરો કે માટે ઘેર જા જેમ છે તેમ રહેશે જેમ છે ને એમ રહેશે આમાં જ તું ભજન કરે ને મારી પાસે આવે છે તને દહ લાખ મળે મારી પાસે ના આવે ને સત્સંગમાંથી જતો રહે અને આવું થાય જ છે આવું સ્વામીએ ત્યાં રમુજી ચરિત્ર કર્યું આવા સ્વામીના ઘણા બધા ઈશ્વરીયાન પરચાઓ આ સત્સંગની અંદર સારંગપુરના હનુમાનજી આખી દુનિયા હનુમાનજીને માને છે ને કુસંગી માને છે ને પિક્ચરના એક્ટરો માને છે ને મુસ્લિમય માને છે ને વિદેશી માને છે ને એ હનુમાનજીને પ્રતિષ્ઠા કરવા કોણ બોલાવા વાળા કોણ બાવન હનુમાન આવ્યા ત્યારે ઓર્ડર કર્યો એક રામ વાળા હનુમાન બે બાકી બધા જાઓ ઓર્ડર કોને કર્યો ગોપાલ હનુમાનજી કાર્ય નથી થતું એ કાર્ય આજે દાઢી લાકડી આજ કરે છે જે ભૂત એવા માથા ભારે આવે હનુમાનજી તને પછાડી નાખીશ લંગડા તારી સાથે ટક્કર લેવી બહાર આવી ત્યારે સ્વામીની દાઢી અટકેલી લાકડી કામ કરે છે આજે પણ કરે છે એ સ્વામીનો પ્રતાપ કેવો એ સ્વામી કેવા રાજકોટની બોરડી આજે કાંટા વિનાની મોજૂદ છે રાજકોટ જાઓ દર્શન કરો સ્વામીએ કીધું તારી નીચે પુરુષોત્તમ નારાયણના આવા સાધુઓ બેઠા તારા કાંટાળા સ્વભાવ ના ગયા બધા કાંટા ખરી ગયા આજે એગ્રીકલ્ચર ખાતાના સાયન્ટિસ્ટો પણ શોધી નથી શકતા કે આ બોરડીમાં કાંટાનું તત્વ પડેલું છે છતાંય પણ કાંટા કેમ નથી આવતો એનું ઠળિયો બીજે વાવો તો કાંટો થાય પણ એ બોરડીને કાંટો નથી ગોપાળન સ્વામીના આશીર્વાદથી એવા પરમ સદ્ગુરુ ગોપાળન સ્વામી જેના હાથમાં આચાર્યોના કાંડા આખા સંપ્રદાયના કાંડા શ્રીજી મહારાજે એમ કહેવાય પોતાની ગાદી ગોપાળન સ્વામીને સોંપી એવા ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય એમના ચરણોમાં પણ વંદન કરી આજના દિવસે આગળ કથાને વિરામ આપું છું એક વખત ખાલી આપણે સંત મહિમાની કડી

સંત માન મારી મૂર્તિ રે સંત માનજો મારી મૂર્તિ રે સંત માન મારી મૂર્તિ રે Ema phir na thi ek ratire. 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 Ema phir maharaj.